पक्षी बनूं उड़ती फिरूं मस्त गगन में, आज मैं आजाद हूं दुनिया के चमन में। पक्षी बनूं उड़ती फिरूं मस्त गगन में, आज मैं आजाद हूं दुनिया के चमन में। અરે જો તો ખરો, આટલા બધા પતંગ ને જાત જાત ની ફિરકીઓ લાવો છું કોના માટે? કોના માટે એટલે આપણા માટે યાર, પણ હવે આ ઉંમરે? અરે યાર, કમાલનો માણસ છે યાર તું. હું તને એમ કહું છું કે ઉંમર ને અને આપના શોખ ને શું લેવા દેવા. પણ ઉત્તરાયણ ને તો હજી 3 દિવસ ની વાર છે. તને તો ખબર છે કે આપણે તો થોડા દિવસ પહેલાથી જ ઉત્તરાયણ શરૂ કરી દઈએ છીએ, એટલે આ વખતે પણ ઉત્તરાયણ 3 દિવસ વહેલી શરૂ કરવાની. અરે યાર ભરતલાલ, આવતીકાલનો દિવસ તો આ પતંગોને કિન્યા બાંધવામાં જશે. મહેશ, મને હવે એ કામમાં બહુ કંટાળો આવે. કઈ વાંધો નહીં, પણ કિન્યા બાંધવાની અંદર તું મને કંપની તો આપીશ કે નહીં? આ વખતે તો નક્કી કર્યું છે કે તારા ધાબે થી જ પતંગ ઉડાડવાના છે. એ કાટા ઢીલિયા! ભાઈ 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 મહેશ, ભલે તારે મારા ઘરે આ ઉત્તરાયણ મનાવી હોય તો મનાવજે, તું ધાબે ચડીને પતંગો ચગાવજે, હું તને સાથ નહીં આપું. અરે મારા ભાઈ, તું કેમ આમ પાણીમાં બેસી જાય છે યાર? અરે ઉત્તરાયણના 2-4 દિવસ પહેલા પતંગ ચગાવવાની શરૂઆત કરવાની, અને ઉત્તરાયણ પતી જાય પછી 2-4 દિવસ તો પતંગ ચગાવવાના જ. ભાઈ મહેશ, આપણા આનંદ અને ઉમંગને આપણે કાબૂમાં રાખવા જોઈએ. તું આજે કેમ આવું બોલે છે ખબર નથી પડતી. તને ખબર છે, જો હું ડબલ કાચ પાયેલી દોરી લેતો આવ્યો છું, ખાસ ડબલ કાચ પાયેલી, અને તારા માટે તો ચાઇના દોરી લાવ્યો છું, ચાઇના ખાસ મોંઘા ભાવની. અને તું યાર હાવ આમ આમ ઢીલી ઢીલી વાતો કરે છે. તું કહ્યું ડબલ કાચ પાયેલી દોરી? હા, ડબલ કાચ પાયેલી. અને આ ફિરકીમાં ચાઇના દોરી? ચાઇના દોરી. અરે તું જોજે તો ખરો, તારી કોઈ પતંગ કાપે તો કેજે, તારી દોરી છે ને ભળભલાની છુટ્ટી કરી નાખશે. આપણે તો બસ પતંગ ચગાવીને બેસી જ રહેવાનું, અને થોડી થોડી વારે બૂમ પાડવા કહેવાની, હે કાતા હે કાતા હે કાપ્યો છે. તું કેમ આમ સિરિયસ થઈ ગયો છે? કઈ માઠા સમાચાર છે કે શું? ના ભાઈ. તો પછી યાર આમ ગમગીન ને ઉદાસ કેમ થઈ ગયો છે? અરે યાર, ઉત્તરાયણ એ તો ઉલ્લાસનું પર્વ છે. ઉલ્લાસનું પર્વ છે, પણ પતંગ પ્રેમીઓ માટે, પક્ષીઓ કે પક્ષી પ્રેમી માટે નહીં. હું કઈ સમજ્યો નહીં યાર. આ હમણાં તે જે ડબલ કાચ પાયેલી અને ચાઇનીઝ દોરીની વાત કરીને, એ દોરીઓ નિર્દોષ પક્ષીઓની કતલનું કારણ બને છે, એની ખબર છે તને? અરે આ જ દોરીઓ પક્ષીઓના ગળે, એમની પાંખોમાં અને પગમાં વીંટળાઈ વળે છે, પછી શું થાય છે એની ખબર છે તને? અરે ઘાયલ, લોહી નીગરતા, તરફડિયા મારતા અને મોતના મુખમાં ધકેલાઈ જતા પક્ષીઓને વાચા નથી, પણ એમની વેદનાનો અણસાર આવે છે તને? તારી વાત તો સાચી છે, પણ આ દિશામાં તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું. ફક્ત તું નહીં, તારા જેવા કંઈક પતંગ પ્રેમીઓ આ દિશામાં વિચારતા હોતા જ નથી. પણ હકીકત એ છે કે આપણી વધુ પડતી ગેલછાને લીધે પક્ષીઓ રીબાય છે, પીડાય છે, એમને બહુ વેદના થાય છે. આ તો જે મેં જોયું છે એ તને કહું છું. આપણે ચડાવેલા પતંગની દોરીઓથી ના થવાનું થાય છે. પણ આ બાબતમાં બહુ ઓછા લોકોને ખબર હશે. લોકો તો પોતાના શોખમાં અને પોતાની મસ્તીમાં જ ગુલતાન હોય છે. પણ ભાઈ મહેશ, કેટલાય પક્ષીઓ, પછી તે ગીધ હોય કે કબૂતર,
મોર હોય કે પોપટ, ચામાચીડિયું હોય કે કાગડો, ઘુવડ હોય કે પેલિકન, આ બધાની દશા ખૂબ જ દયાજનક બની જાય છે. કોઈની આંખ ગવાય છે તો કોઈના પગ, કોઈની પાંખો કપાય છે તો કોઈની ડોક, પણ નથી તો આપણને એમના ડુસકા સંભળાતા કે નથી તો એમનો તરફડાટ જોવાની આપણને ફુરસદ. મહેશ, મને એમ થાય છે કે આપણે માણસો આટલા બધા નિષ્ઠુર કેમ? હવે મને સમજાયું કે હું આવ્યો ત્યારે ભરતકુમાર આ સારા વિચારમાં હતા અને કોના દુખી આટલા બધા દુખી હતા. ભાઈ મહેશ, આપણે માણસો છીએ એટલે ઉત્સવ ઉજવવાનો આપણને અધિકાર છે, પણ આપણો શોખ પક્ષીઓના મોતનું કે વેદનાનું કારણ બને તો આપણો અંતરાત્મા ના ડંખે? ડંખે ડંખે, જરૂર ડંખે ભાઈ. આ બધું સાંભળ્યા પછી ને જોયા પછી તો મારો અંતરાત્મા ડંખે છે. એમ થાય છે કે નથી ઉજવી ઉત્તરાયણ. જાઓ, આપણે આપણા શોખનો ભોગ આપ્યો પછી. ભાઈ મહેશ, તને ઉત્તરાયણનો આટલો બધો ગાંડો શોખ છે એટલે એક વાત જાણી જોઈને મેં તને નથી કહી. કઈ વાત? યાદ છે ગઈ સાલ તું શંકરભાઈને ત્યાં આવી જ ડબલ કાચ પાયેલી દોરી લઈને આવેલો? હા, અને પછી ખેંચી ખેંચીને 20 પતંગ કાપ્યા હતા. હા, અને મેં કાપેલી 2 ફુદ્દીઓ, તે પણ 2 નાના છોકરાઓની. એ ભાઈ, દોરી દોરીનો ફેર તો ખરો ને. બસ આ જ મારે તને કહેવું છે. તને યાદ છે તારો પતંગ આકાશમાં એટલો ઊંચે ગયો, એટલો ઊંચે ગયો કે દેખાતો પણ બંધ થઈ ગયો, અને પછી એમાં કશુંક ફસાયું, તારો પતંગ નીચે ગયો અને એક મોટી ઢાલે તારો પતંગ કાપી નાખ્યો. હા, અને પછી ફોન આવેલો. મારો ભત્રીજો ધાબા પર પતંગ ચડાવવા ચડ્યો હતો, એ પડી ગયો હતો. હું હોસ્પિટલ ગયો, જોકે એને બહુ વાગ્યું નહોતું. હા, બસ એ જ દિવસની હું વાત કરું છું. પછી તો નીચે રાડા રાડ થઈ ગઈ અને લોકો ભેગા થઈ ગયા. પણ કેમ? કેમ શું? તારા જ પતંગની દોરી સમડીની પાંખોમાં વીંટળાઈ ગયેલી, પછી તારો પતંગ કપાયો, સમડી પડી એક વીજળીના તારમાં ઊંધી લટકતી હતી, અને બિચારી લોહી નીંગરતી સાંભળી. પછી પછી શું થયું? પછી જીવદયા સંસ્થાના સ્વયંસેવકો ત્યાં આવ્યા અને એ સાંભળીને વન ચેતના કેન્દ્ર વસ્ત્રાપુર લઈ ગયા. જોવા જાણવા માટે હું પણ ત્યાં ગયો. એમ? પણ ત્યાં તે શું જોયું? ત્યાં મેં હૃદય દ્રાવક દ્રશ્યો જોયા. કબૂતર લઈને આવે છે રાતે, આખી રાત, મતલબ ઝાડ ઉપર ઊંધું ગળામાં દોરી ફસાઈ ગઈ, લટકતું હતું. અત્યારે સવારે ફોન આવે 15 મિનિટ પહેલા, એટલે અમે ત્યાંથી લઈને આવે, અને ગળામાં દોરી હતી અને ઊંધું લટકતું હતું બહુ, લગભગ 3rd ફ્લોર ની આસપાસ. એટલે ધાબા ઉપર ચડી અને અમે ત્યાંથી લાકડી લાંબી કરી અને એનાથી લઈને આવે. ખિસકોલી કોલી ઉપર દોરીથી ઉપરથી પટકાઈને અમારા કમ્પાઉન્ડમાં પડી. ધાબા ઉપર આમ ફરતી હોય અને દોરી આમ ઘસાતી હોય તો પેલી ખિસકોલી વચ્ચે આવી જાય ને, એટલે પછી એ રીતે ખિસકોલી જે કમ્પાઉન્ડમાં પડી, એટલે ત્યાંથી અમને થોડું લાગ્યું. પાણી છાંટીને પછી તમે લેતા આવ્યા. ખરાબ ફીલ થાય છે, પણ પતંગ ચગાવતા બી બધાને રોકી નથી શકાતા, એટલે મને ત્યાં સુધી ટ્રાય કરવાનો કે આપણે આ લોકોની ઇન્જરી ના થાય એનું ટ્રાય કરીએ. ઉત્તરાયણના સમય દરમિયાન પતંગની દોરીથી, જેમાં કાચ પાયેલી દોરી હોય કે ચાઇનીઝ દોરી હોય, એનાથી પુષ્કળ પ્રમાણમાં પક્ષીઓની પાંખ કપાય છે. એમાં સૌથી વધારે કબૂતરને ઈજા પામે છે, કારણ કે જે લેવલે કબૂતર ઉડે છે એ લેવલે પતંગ સૌથી વધારે ચગે છે. તેના પછી સમડી આવે છે, સમડીને પણ પુષ્કળ પ્રમાણમાં ઈજા થાય છે, અને તેનાથી ઓછા પ્રમાણમાં તેનાથી જે ઊંચે ઉડતા હોય, ગીધ છે, ફ્લેમિંગો છે, એ પ્રકારના પક્ષીઓ આવે છે. અને શિયાળાનો સમય હોવાથી માઇગ્રેટરી બર્ડ્સ પણ પુષ્કળ પ્રમાણમાં આવતા હોવાથી આ બધા પક્ષીઓને પણ ઈજા સારા એવા પ્રમાણમાં થાય છે. અને પતંગની દોરીથી જે ઈજા થાય છે એમાં કેટલાક બધા પક્ષીઓ એવા હોય છે જે કાયમી ધોરણે અપંગ બની જાય છે, અને એમની પાંખ સદંતર કપાઈ જાય છે, હાડકું બિલકુલ કપાઈ જાય છે. ત્યાં મોર, ગીધ, સમડી, ચામાચીડિયું, ચકલી, કબૂતર, પોપટ, કાબર, કાગડો, ઘણા બધા પક્ષીઓ હતા, પણ દયામણા, લાચાર, બિચારા બાપડા તરફડતા, વલવલતા, મનમાં ને મનમાં મૂંઝાતા, હપકી ગયેલા, વ્યથાભરી આંખોવાળા,
અને હૈયામાં અકથ્ય વેદના ધર્મીને મોતની જાણે કે રાહ જોતા હોય તેવા પક્ષીઓ, નિશાસા નાખતા પક્ષીઓ. એ પક્ષીઓની નિસહાય આંખોથી માણસ જાતને તેઓ ઠપકો આપતા હતા, દયાની ભીખ માગતા પક્ષીઓ. આ બધું સાંભળીને તો મને બહુ દુઃખ થયું. જો હું ત્યાં હોત તો તું સહન ના કરી શક્યો હોત. મહેશ, હવે મોર ટવકો નહીં કરી શકે, કળા નહીં કરી શકે, એ ચકલી ચીચી નહીં બોલી શકે, અને એ કબૂતર ઘૂ 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 નહીં કરી શકે. પણ ત્યાં ગયેલા બધા પક્ષીઓ બચી તો જતા હશે ને? કોઈ બચે, કોઈ નાય બચે, પણ આપણાથી જોઈ ન શકાય. કોઈ ઘાયલ પક્ષીની પાંખો કપાઈ જાય તો કોઈ પક્ષીઓ પોતાનો પગ ગુમાવે, કોઈના ગળેથી લોહી ટપકતું હોય તો કોઈ કોઈ પક્ષીઓને દોરી આંખમાં વાગી હોય. ડોક્ટરો તો એમનાથી બનતા બધા પ્રયત્નો કરે, પણ જોઈને આપણો જીવ બળે. એક તો અબોલ પક્ષીઓ, અને એમાંય હવે તો સાવ લાચાર. ઓ, આ બધું સાંભળીને મારો બહુ જીવ બળે છે. ના ના મહેશ, એવું નથી. તે કંઈ એ સાંભળીને જાણી જોઈને ઘાયલ નહોતી કરી. સાચી વાત છે ભરત, પણ એની આ દશા માટે, આ વેદના માટે, આ અકસ્માત માટે હું નિમિત્ત તો બન્યો ને? મને મારી જાત માટે અપરાધની ભાવના થાય છે. મહેશ, એ રાતે મારી છોકરીએ ખાધું નહીં, મને આખી રાત ઊંઘ ના આવી. હું જમ્યો પણ ના જમ્યા જેવું. હું પડખું ફરું, આંખો બંધ કરું ને બસ એ જ દ્રશ્ય દેખાય, ઘાયલ તરફડતા લોહી નીકળતા પક્ષીઓ. ઓહ, મારી દીકરી 15 દિવસ સુધી સુનમુન રહી. ઓહો, 15 દિવસ સુધી સુનમુન રહી? હા, મારી દીકરીએ મને પૂછ્યું, પપ્પા આ પક્ષીઓને પણ એમના નાના નાના બચ્ચા તો હોય ને, એમના બાળકો તો હોય ને? મેં કહ્યું, હા બેટા, એ ઉડી શકે નહીં, એટલે એમના મા બાપ એમના માટે ખોરાક લેવા નીકળે. સાચી વાત, એ મા બાપ પક્ષીઓ ખાવાનું લેવા નીકળ્યા હોય અને આવા ક્રૂર અકસ્માતનો ભોગ બને. એક બાજુ માળામાં બિચારા નાના પક્ષીઓ રોતા હોય અને બીજી બાજુ એમના લાચાર મા બાપ પક્ષીઓ રોતા હોય. પછી વિયોગમાં જુરી જુરીને અથવા ભૂખ ના માર્યા પક્ષીઓના બચ્ચા મરી પણ જાય. પણ આ વાત પતંગ ઉડાડનારા ક્યાં સમજે છે? ભાઈ મહેશ, એમાં હું ને તું પણ આવી ગયા. હું 100 એ 100%. ગઈકાલની જ વાત કરું, મારો ભાઈબંધ પેલો રમેશ આરસી, હા પેલો બેંકવાળા, હા, એને હોસ્પિટલમાં દાખલ કર્યો છે એવી મને જાણ થઈ, એટલે હું નોકરી પરથી સીધો પહોંચી ગયો હોસ્પિટલ. હવે ત્યાં રાતના 11 વાગી ગયા. મોબાઈલ હું ઘરે ભૂલી ગયો હતો, એટલે તારી ભાભીને જાણ પણ ના કરી શક્યો કે મારે મોડું થવાનું છે. તો એ લોકોના જીવ તાળવે ચોટી ગયા હશે. હા, તે તાળવે ચોટી જાય ને. છોકરાઓને ક્યાં ક્યાં તો તપાસ કરવા મોકલ્યા, અને જ્યારે હું મોડે ઘેર ગયો ને ત્યારે એમના જીવ હેઠે બેઠા. બસ ત્યારે, આનું જ નામ લાગણી. બસ ત્યારે હું તને એ જ કહેવા માંગુ છું કે જેમ આપણને માણસોને અંદર અંદર લાગણી હોય ને, એવી રીતે પક્ષીઓને પણ અંદર અંદર લાગણી હોય. એમના પરિવારમાંથી સવારે નીકળેલું પક્ષી સાંજે ઘેર પાછું માળામાં ફરે ત્યાં સુધી બાકીના પરિવારજનોનું શું થતું હશે? આપણે તો માણસ છીએ, તપાસ પણ કરાવીએ, એ શું કરે? બસ, આજ દિન સુધી જે જાણે અજાણે ભૂલ થઈ છે ને, એ ભવિષ્યમાં હવે તો ક્યારેય નથી થવા દેવી. પરત તો એના માટે શું કરવું જોઈએ? તું જ કે ને એના માટે શું કરવું જોઈએ.